નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી 35A કલમ મુદ્દે સુપ્રીમની અંદર 27 ઓગસ્ટથી સુનાવણી શરૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના 3 જજોની બેન્ચો વધુ સમીક્ષા કરે તેવી શક્યતાઓ છે. જમ્મુ અને કાશ્મીરમાં 8 ગ્રેનેડ અને 60,000 રોકડા સાથે ઇરફાન નામનો આતંકી ઝડપાયો. દિલ્હીમાં 15 ઓગસ્ટે હુમલો કરવાનું કાવતરું નિષ્ફળ. શશી થરૂરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએમ મોદી નાગાલેન્ડની વિચિત્ર ટોપી તો પહેરે છે, પણ મુસ્લિમોની ટોપી પહેરતા શરમ આવે છે. આ નિવેદન બાદ ફરી એકવાર નવો વિવાદ શરૂ થયો છે. રાષ્ટ્રીય ઓબીસી આયોગને હવે બંધારણીય દરજ્જો મળશે. રાજ્યસભામાં વિપક્ષોની સુધારા સાથેની માંગણી સાથે બિલ પસાર થયું. ઉત્તર પ્રદેશમાં પણ હવે બિહારવાળી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના એક શેલ્ટર હોમમાં 42 સગીરાઓ ઉપર બળાત્કાર થયાની શંકાઓ સેવાઈ રહી છે. યોગી સરકાર હવે ભીસમાં. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પાસેથી સલાહ માંગી છે. જરૂર પડીએ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવી મોબાઈલ એપ્સ સરકાર બ્લોક પણ કરી શકે છે. યુરિન ઇન્ફેક્શન અને લો બ્લડ પ્રેશરની સમસ્યા થતા ડીએમકેના પ્રમુખ કરુણાનિધિની તબિયત એકદમ લથડી છે. તેઓ અત્યારે હોસ્પિટલની અંદર સારવાર તળે છે. છત્તીસગઢના સુકમામાં સેનાએ 15 નક્સલીઓને ઠાર કર્યા છે તથા 16 હથિયારો કબજે કર્યા છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. દરેક નક્સલીઓના મૃતદેહ સેનાએ કબજે કર્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાની બાયોગ્રાફી વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે મારો રોલ ઇમરાન હાશમી નિભાવે તેવી મારી ઈચ્છા છે. બોલિવૂડ ફિલ્મ ફન્ને ખાન 3 ઓગસ્ટે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મનું સ્ક્રીનિંગ 2 ઓગસ્ટે મુંબઈ ખાતે થયું હતું. તો દર્શક મિત્રો, આ હતા અમારા આજના ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.